આપણે એમાં કલરો વિશે ભણીશું એમાં આપણે સેમેસ્ટર 1 માં 1 થી 5 પાઠ વિશે ભણ્યા હવે આજે પાઠ 6 પાઠ 6 નું નામ છે મજા પડે મજા પડે પાઠ કવિતા છે જે આપણે તેમાં ત્રણ ઋતુ વિશે ભણવાનું છે જેમાં શિયાળો ઉનાળો અને ચોમાસું ચાલો આપણે બધાને ગીત ગાવું છે ને ચાલો તો આપણે જોઈએ ગીત અને ગીત સાંભળ્યું ને ચાલો તો આપણે ગીત સમજીએ એક વર્ષની ત્રણ ઋતુઓ ઋતુઓ શિયાળો ઉનાળો અને ચોમાસું એક વર્ષની કેટલી ઋતુઓ હોય તો કે ત્રણ શિયાળો ઉનાળો અને ચોમાસું શિયાળામાં ઠંડી બહુ પડે શિયાળામાં શું થાય ઠંડી પડે તાપણે તાપવાની મજા પડે ઠંડીથી બચવા તાપણું કરવું પડે ને તો તાપણે તાપવાની મજા પડે સ્વેટર પહેરવાની મજા પડે ઠંડીથી બચવા સ્વેટર પહેરવું પડે ને તો કે ઠંડી સ્વેટર પહેરવાની મજા પડે ટોપી પહેરવાની મજા પડે શિયાળામાં આપણે ટોપી પહેરીએ છીએ ને તો કે ટોપી પહેરવાની મજા પડે મસાણા ખાવાની મજા પડે મસાણા એટલે કે અડોદિયામાં નખાતો મસાલો જેમ કે સૂંઠ અને ગુંદ બધાને ઘરે અડોદિયા તો બન્યા જ છે ને શિયાળો છે એટલે એક વર્ષની ત્રણ ઋતુઓ ઋતુઓ શિયાળો અને ઉનાળામાં ગરમી બહુ પડે બીજી ઋતુ ઉનાળો તો કે ઉનાળામાં ગરમી બહુ પડે ઠંડા પાણીમાં નહાવાની મજા પડે ઉનાળામાં નહીં ને ઠંડા પાણીમાં નહાવાની મજા પડે આઈસ્ક્રીમ ખાવાની મજા પડે આઈસ્ક્રીમ ખાઈએ ને ગરમીમાં ફરવા જવાની મજા પડે
પડે પલળવાની મજા પડે મજા પડે એક વર્ષની ત્રણ ઋતુઓ ઋતુઓ શિયાળો ઉનાળો અને ચોમાસુ નવા શબ્દ એમાં આપણે બે નવા શબ્દ જોયા વસાણા અને ટાપુ ટાપુ એટલે કે લાકડાથી કરવામાં આવતો પડકો અને વસાણા વસાણા એટલે અડદિયામાં નખાતો મસાલો પછી સાંભળો અને બોલો શબ્દ આપેલા છે તે આપણે વાંચતા શીખવાના છે અને વાંચવાના છે અને બોલવાના છે પ ડ વ ડ એવી અલગ અલગ શબ્દ છે જે તમારે વાંચવા વાંચતા શીખવાના છે અને બોલવાના છે સાથે બોલશો ને બધા પછીનું ત્રીજું પેજ ચિત્ર જુઓ અને જવાબ આપો શેનું ચિત્ર છે તો કે શિયાળાનું બીજું ચિત્ર શેનું ચિત્ર દેખાય છે તો કે ઉનાળાનું ત્રીજું ચિત્ર શેનું છે ચોમાસાનું ચાલો હવે જેના જવાબ આપવાના છે
સરબત માં ત અને તરણું અણફેણનો અણ જણસ પણછ અને બાણ ઈ ઈજન ઈમારત અને ઈનામ ઈ ઈડલી ઈશાન ને ઈમાન જે શબ્દ આવેલો છે તે શબ્દની ફરતે રાઉન્ડ કરવાનો છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન 8 આંગળી પહેરો
માં આપેલું છે જેમાં બ ક રી બીજો શબ્દ બ ક રી ત્રીજો શબ્દ બ ગ ડી બ ગ ડી ચોથો બ મ ણી અને પાંચમો બ ર ણી મજા પડે ભાઈ મજા